नमस्कार विद्यार्थी मित्रों, आपणे आनी पहेलाना लेक्चरमां बराबर चालू कर्युं हतुं यूनिट आपणुं प्रक्रियाओ रिएक्शन्स प्रक्रिया आपणे चालू करी हती। एमांनी एक प्रक्रिया आपणे जोई गया था आंट एस्टर्ट प्रक्रिया बराबर। आने पछीनी प्रक्रिया छे क्लेजन स्मिथ प्रक्रिया। खूब ज सरल प्रक्रिया अने साव ईजी प्रक्रिया छे बराबर। ध्यानथी एकवार समझशो तो साव ईजी प्रक्रिया छे, आ आवडी जशे बराबर। तो જોઈએ તો શું કહે છે કે મંદ પ્રબળ બેઝની હાજરીમાં બરાબર, એટલે NaOHની હાજરીમાં આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા એરોમેટિક આલ્ડિહાઇડ અને સક્રિય હાઇડ્રોજન ધરાવતા એલિફેટિક આલ્ડિહાઇડ કિટોન કે એસ્ટર વચ્ચે સંઘનન પ્રક્રિયા થવાથી અનુક્રમે આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડિહાઇડ કિટોન કે એસ્ટર મળે છે। આ પ્રક્રિયાને ग्लेजन प्रक्रिया कहेवामां आवे छे। सीम्पल प्रक्रिया सीम्पल जे कॉन्सेप्ट छे याद राखशो तो सरळताथी समझाई जशे। कोईपण एक एरोमेटिक आल्डिहाइड अने एक एलिफेटिक आल्डिहाइड जे छे बराबर, तो बंने आल्डिहाइड में एक एरोमेटिक आल्डिहाइड छे तेमांथी ऑक्सिजन अने बीजा आल्डिहाइड मांथी बे हाइड्रोजन दूर थशे बराबर। याद रखो अहींथी ऑक्सिजन अने आल्डिहाइडमांथी बे हाइड्रोजन दूर थईने H2O छूटू पड़शे अने आ कार्बन बने डबल बॉन्ड बनावशे बराबर। फरी वक्त याद रखो कि अहींया आगळथी ऑक्सिजन आ कार्बन उपरथी बे हाइड्रोजन जोड़ाईने H2O दूर थशे અને શું થશે, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે બરાબર। તમે જોઈ શકો છો C6H5CH બરાબર, C6H5CH અને અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થયા એટલે CH CHO અને બંને વચ્ચે શું થયું, ડબલ બોન્ડ બન્યું બરાબર। 10% NaOH રૂમ ટેમ્પરેચર 8 to 10 days બરાબર, સમયગાળવાનો વધારે છે। તો શું બનશે, નિપજ આપણી સિનેમાલ્ડિહાઇડ આપણને મળશે। બીજું ઉદાહરણ છે C6H5CHO CH3CO CH3 બરાબર, એસિટોન। શું થશે, આપણે વાત થઈ હતી એમ અહીંયા આગળથી ઓક્સિજન અહીંયા આગળથી બે હાઇડ્રોજન શું છૂટું પડશે, H2O અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે બરાબર। બાકી બધું એઝ ઇટ ઇઝ C6H5CH બરાબર, C6H5CH અને અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થાય એટલે CH CO CH3 અને બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે। તો એ થઈ આપણી નિપજ બેન્ઝિલિડીન એસિટોન બરાબર। પછીનું ઉદાહરણ છે C6H5CHO પછી છે CH3CO C6H5 બરાબર। શું થશે, અહીંયા આગળથી ઓક્સિજન અહીંયા આગળથી બે હાઇડ્રોજન બરાબર H2O દૂર થશે અને આ બંને કાર્બન વચ્ચે શું બનશે, ડબલ બોન્ડ બરાબર। બાકી બધું એઝ ઇટ ઇઝ છે, તમે જોઈ શકો છો બરાબર। તો એ થઈ ગઈ આપણી નિપજ બેન્ઝિલિડીન એસિટોફિનોન। પછીનું ઉદાહરણ છે તમને આપ્યું છે C6H5CHO બરાબર CH3COO C2H5 એસ્ટર છે બરાબર। એ જ રીતની પ્રક્રિયા અહીંયા આગળથી ઓક્સિજન અહીંયા આગળથી બે હાઇડ્રોજન બરાબર અને આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, બાકી બધું એઝ ઇટ ઇઝ બરાબર। તમે જુઓ છો C6H5CH બરાબર અને અહીંયાથી બે હાઇડ્રોજન દૂર થાય એટલે CH COO C2H5 બરાબર, CH COO C2H5 અને બંને વચ્ચે બનશે ડબલ બોન્ડ બરાબર। થઈ ગયો કોન્સેપ્ટ, સમજાઈ ગયો બરાબર। આ છે એની આખી ક્રિયાવિધિ છે બરાબર। ઉપયોગ શું છે કે સામાન્ય રીતે સુગંધ ઉદ્યોગમાં વપરાતા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનની બનાવટમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે બરાબર। હવે બેન્ઝાલ્ડિહાઇડ તમને આપી દીધું છે, તેની સાથે અલગ અલગ બે આલ્ડિહાઇડ ઉમેરતા બંને અલગ અલગ પ્રક્રિયા મળશે બરાબર। શું આપણે સમજવાનું, એક ઓક્સિજન અને અહીંયા આગળથી બે
હાઇડ્રોજન દૂર થયા, બરાબર. એટલે અહીંયા શું વધશે, સી સિક્સ એચ ફાઇવ સી એચ, સી સિક્સ એચ ફાઇવ સી એચ, અને અહીંયા આગળથી સી એચ સી એચ ઓ, બરાબર. અને બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે. તો આ થઈ આપણી સિનેમાલ્ડીહાઇડ નિપજ. અને અહીંયા આગળ પણ એઝ ઇટ ઇઝ ઓક્સિજન દૂર થશે, અહીંયા આગળથી બે હાઇડ્રોજન બંને જગ્યાએ એચ ટુઓ એચ ટુઓ દૂર થશે, બરાબર. અને બંને વચ્ચે ડબલ બોન્ડ બનશે, બેન્ઝિલિડીન એસિટોન. આ પ્રક્રિયા આપણે ઉદા ઉપર જોઈ ગયા છીએ, બરાબર. જો આ તમને બતાવેલું છે, ઓક્સિજન અને બે હાઇડ્રોજન દૂર થઈને એચ ટુઓ બનાવશે, બરાબર. અને બંને વચ્ચે ડબલ બોન્ડની રચના બનશે. કુદરતમાંથી પદાર્થો જે મળી આવે છે તેની બનાવટ માટે તો સિટ્રાલ જે છે તેની પ્રક્રિયા કરતાં શું મળશે, અહીંથી ઓક્સિજન, અહીંયા આગળથી બે હાઇડ્રોજન એચ ટુઓ, બરાબર. આલ્કલાઈ દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે, બરાબર. અહીં શું વધશે, સી એચ, બરાબર, સી એચ, અને અહીંયા આગળ સી એચ સીઓ સી એચ થ્રી, બરાબર. હવે તેની પાછી પ્રક્રિયા ગ્લિસરોલ સાથે કરતાં, બરાબર, શું થશે કે આ બોન્ડનું ટ્રાન્સફર અહીંયા થશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. હવે આ જે ડબલ બોન્ડ જે છે, બરાબર, એ ડબલ બોન્ડ અંદરની સાઈડ ટ્રાન્સફર થશે, અને એનો જે બીજો વ્યુત્પન્ન જે છે એનું ટ્રાન્સફર આ અહીંયા જગ્યાએ થશે, બરાબર. એટલે ખાલી ડબલ બોન્ડના સ્થાનફેરના લીધે બંનેનું નામ શું થશે, અલગ અલગ, આલ્ફા આયોનોન અને બીટા આયોનોન, બરાબર. પછીનું ઉદાહરણ છે ફ્લેવોનનું સંશ્લેષણ. ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને બેન્ઝાલ્ડીહાઇડ, બરાબર. આપણે શું વાત થઈ હતી કે અહીંયા આગળથી ઓક્સિજન, અહીંયા આગળથી બે હાઇડ્રોજન એચ ટુ ઓ છૂટું પડશે, અને આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનશે, બરાબર. ત્યારબાદ તેનું એસિટોફિકેશન કરતા, બરાબર, એસિટાઇલેશન પ્રક્રિયા પહેલી અને બીજી બ્રોમિનેશન પ્રક્રિયા. તો શું થશે કે અહીંયા આગળ ઓ એચ છે, ત્યાં આગળ ઓ સી એચ થ્રી સી એચ થ્રી સીઓ સી એચ થ્રી જોડાશે, બરાબર. અને આ બંને કાર્બન પાસે જે એક એક હાઇડ્રોજન છે, બરાબર, તેની જગ્યાએ શું આવશે, બ્રોમિન. આ ડબલ બોન્ડ છે, બરાબર, એ બ્રેક થશે અને બંને પાસે એક એક બ્રોમિન જોડાશે. ત્યારબાદ ઓક્સિડેશન પ્રક્રિયા કરતા, બરાબર, શું થશે, અહીંથી એસી દૂર થશે, બરાબર. અને આ કાર્બન અને આ ઓક્સિજન વચ્ચે બોન્ડ બનશે, અને આ બંને બ્રોમિન પણ છૂટા પડશે, બરાબર, બી આર ટુ. તો અહીંયા આપણને મળશે ફ્લેવેનોન, બરાબર. હવે ફ્લેવોનોલનું સંશ્લેષણ સેમ એઝ ઇટ ઇઝ કરવાનું છે તમારે. ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને બેન્ઝાલ્ડીહાઇડ વચ્ચે પ્રક્રિયા, બરાબર. બે હાઇડ્રોજન, અહીંયા આગળથી એક ઓક્સિજન એચ ટુઓ છૂટું પડશે બેઝની હાજરીમાં પ્રક્રિયા થતાં, બરાબર, સીઓ સી એચ અને અહીંયા સી એચ, બરાબર. જો એ બોન્ડ બનશે બંને અહીંયા, બરાબર, આ કાર્બન છે આ સ્થાન ઉપર, એની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન, બરાબર, આ જે છે એ, અને અહીંયા આ જે સી એચ જે છે એ અહીંયા, બરાબર. આ બેન્ઝાલ્ડીહાઇડનો કાર્બન અહીંયા સી એચ, અને બંને વચ્ચે ડબલ બોન્ડની રચના. તેની પ્રક્રિયા એચ સી એલ સાથે કરતા, બરાબર, શું થશે કે આ બોન્ડનું, આ ડબલ બોન્ડનું ટ્રાન્સફર અહીંયા થશે, બરાબર. અને બંને પાસેથી એક જગ્યાએથી બંને હાઇડ્રોજન દૂર થઈને એચ ટુ છૂટા પડશે, બરાબર. આ હાઇડ્રોજન આ કાર્બન સ્વીકારી લેશે અને આપણને આ રચના મળશે. તેની પાછી ફિનાઇલ નાઇટ્રો સાથે પ્રક્રિયા કરતા, બરાબર, એચ સી એલની હાજરીમાં, તો અહીંયા આગળ એન ઓ એચ, બરાબર, બનશે. અને તેનું ઇનોલાઇઝેશન પ્રક્રિયા કરતા ત્યાંથી નાઇટ્રોજનના બોન્ડ તૂટીને ત્યાં આગળ ઓ એચ જોડાશે, બરાબર. અને એ આપણને નિપજ મળશે ફ્લેવોનોલ.
बराबर। त्यारबाद स्टायरीननी बनावट पण छे, बेंजाल्डिहाइडनी प्रक्रिया बराबर शू थशे निपज तरीके, अहीं आगळथी ऑक्सिजन, अहीं आगळथी बे हाइड्रोजन बराबर एच टू ओ छूटू पड़शे, बेजिक मध्यम में प्रक्रिया करवानी छे बराबर, बन्ने वच्चे डबल बॉन्ड बनशे। हवे तेनुं एसिडिक जल विभाजन करवाथी बराबर अहीं आगळ ओ एच अने आनी साथे एच बराबर, अने शू छूटू पड़शे सी टू एच फाइव ओ एच बराबर, अहीं आगळ लखवानुं सी टू एच फाइव ओ एच, अने अहीं आगळ जे ओ एच जोड़ाईने आ शू बनशे एसिड बन्यो बराबर। त्यारबाद तेने गरम करता आ सी ओ टू छूटा पड़शे ने आ हाइड्रोजन आ कार्बन साथे जोड़ाईने सी एच टू बराबर। तो बेन्जीन उपर सी एच डबल बॉन्ड सी एच टू, तो ए थयो आपणी निपज स्टायरीन बराबर। आ थया आपणे क्लेजन स्मिथ प्रक्रियाना उदाहरण बराबर। तो खूब ज सरल प्रक्रिया छे अने आमा एक ज कॉन्सेप्ट याद राखवानो के बे बेन आल्डिहाइड समूह होय, एक आल्डिहाइड समूह माथी ऑक्सिजन अने बीजा माथी बे हाइड्रोजन दूर करवाना अने बन्ने कार्बन वच्चे डबल बॉन्ड रचाशे बराबर। आ थई आ प्रक्रियानो सिद्धांत बराबर, बीजू काई तमारे याद राखवानुं नथी बराबर, छतां पण कोईने न समजाणवुं होय तो पूछजो।